ધ્યાન રાખજો વેલા, બીજું ઓછું થશે તો ચાલશે, પાંચ માળા ઓછી ફરશે તો ચાલશે, જ્ઞાન ઓછું આવડતું હશે તો ચાલશે. રસોઈ તમે અમે સંતો નહીં જમાડો, કોક દળ ઓછી આપશો તો ચાલશે, પણ મહેરબાની કરીને આ દિવ્ય સમાજ છે, મુક્તોનો અનાદિ મુક્તોનો સમાજ છે, ભલા થઈને એમાં ક્યારેય મનુષ્ય ભાવના પરોડશો મારી નાખે. અને એ આદત મહારાજમાં રહી જાય, મોટા પુરુષમાં રહી જાય અને જીવની અધોગતિ થઈ જાય તો એ ન કરશો. શું કહ્યું અહીંયા? મહિમાથી ગુણો આવે. સાળંગપુરના પાંચમા અત્નાવ્રતમાં મહારાજ બોલ્યા છે, માટે એક મહાત્મા સહિત ભક્તિ હોય તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે સર્વે ગુણ તે આવીને હૃદયને વિશે નિવાસ કરે છે. જે મહિમા આકારે હોય ને, મહિમાથી પરભાવના વિચારમાં ડૂબેલો રહેતો હોય મુક્તો, એમાં સર્વે કલ્યાણકારી ગુણો આવીને નિવાસ કરે છે. શ્રીજી મહારાજ આ સાળંગપુરના પાંચમા વતનામૃતમાં બોલ્યા છે, એની વાસના સર્વે નિવૃત્તિ પામી જાય છે. બોલો, કેટલો હાથ વગો ઉપાય છે! નિર્વાસનિક થયાનો કેટલો સરળ ઉપાય બતાવી દીધો. શું કરવાનું? ધૈણા પૈણા કરવાના, ચાતુર્માસના ધૈણા પૈણા કરવાના, લાખો કરોડોનું દાન કરવાનું. શું કરવાનું કીધું? સાંભળ્યું? બસ મહાત્મા મહિમા સ્વતી ભક્તિ કરો તો નિર્વાસનિક પણ સહેજે આવી જશે. મહારાજ બોલ્યા છે, વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિશે નિવાસ કરે છે. માટે મહાત્મા સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટાળ્યાનું અને સર્વે ગુણ આવ્યાનું મહામોટું અચળ સાધન છે.